નમસ્કાર દોસ્તો, હું છું અસિત ભટ્ટ અને તમે જોઈ રહ્યા છો એબી ડિજિટલ. તો દોસ્તો, આજના વિડીયોની અંદર આપણે મહેસાણા જિલ્લામાં આવેલ ઊંઝા ગામથી લગભગ 5 કિલોમીટર દૂર એવા ઐઠોર ગામે જવાના છીએ અને ત્યાં આગળ આવેલ ગણપતિ દાદાના મંદિરનું આપણે ઇતિહાસ જાણવાના છીએ, તેમના દર્શન કરવાના છીએ. તો દોસ્તો, વિડીયો છેલ્લે સુધી જોજો, ખૂબ જ જાણવાલાયક છે, ખૂબ જ જાણવાજોગ વસ્તુ છે. આ સુંદર મજાના પવિત્ર દર્શન કરવાના છીએ આપણે. તો દોસ્તો, વિડીયો શરૂ થાય એ પહેલાં આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કેમ કે પાછળથી તમે વિડીયોની ભાવનાઓમાં ખોવાઈ જાઓ છો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી જાઓ છો. તો ચાલો દોસ્તો, શરૂ કરીએ આજનો આ વિડીયો. તો દોસ્તો, હવે આપણે પહોંચી ગયા છીએ ઐઠોર ગામ ગણપતિ દાદાના સ્થાનકે. ઉત્તર ગુજરાત એ પ્રાચીન મંદિરોથી શોભાયમાન ભૂમિ છે. અહીંયા અનેક ગામડાઓમાં સદીઓ પુરાણા ભવ્ય મંદિરો તેમના ભવ્ય ભૂતકાળની સાક્ષી પૂરતા અડીખમ ઊભા છે. આજે આપણે દેશભરમાં પ્રસિદ્ધ એવા ભક્તોની આસ્થાનું કેન્દ્ર બનેલા ઐઠોરના ડાબી સુંડવાળા શ્રી ગણપતિ મંદિરની મુલાકાત લઈ રહ્યા છીએ અને આ ઐતિહાસિક સ્થળ વિશે સવિસ્તાર માહિતી મેળવી રહ્યા છીએ. ગુજરાતભરમાં પ્રખ્યાત એવા શ્રી ગણપતિ દાદાનું મંદિર મહેસાણા જિલ્લાના ઊંઝાથી માત્ર 4 કિલોમીટરના અંતરે પુષ્પાવતી નદીને કિનારે આવેલું છે. આમ આ મંદિર ભવ્ય છે અને શિલ્પકલાના ઉત્તમ નમૂનારૂપ છે. આ મંદિરમાં બિરાજમાન શ્રી ગણપતિ દાદાની મૂર્તિની સ્થાપના આરસપાણ કે અન્ય કોઈ ધાતુની નહીં, પરંતુ રેણું એટલે કે માટીમાંથી બનાવવામાં આવેલ છે. આ પ્રાચીન મૂર્તિને સિંદૂર અને ઘીનો લેપ લગાડવામાં આવે છે. ભારતભરમાં ભાગ્યે જ ડાબી સુંડવાળા શ્રી ગણપતિ દાદાની મૂર્તિ જોવા મળે છે એવી આ અલૌકિક મૂર્તિના દર્શન કરવા ભાવિક ભક્તો વારંવાર ઐઠોર મુકામે પધારે છે. ભક્તો અહીં દર્શન કરે છે ત્યારે તેમને એક અનેરી ઉર્જાનો અહેસાસ થાય છે. કહેવાય છે કે તેનું કારણ ગજાનનની પ્રતિમા તો છે જ, સાથોસાથ મંદિરના મુખ્ય ઘુમ્મટના મધ્ય ભાગમાં તૈયાર કરાયેલ સિદ્ધિ યંત્ર પણ છે. ભક્તો તેને ગણેશ યંત્ર પણ કહે છે. માન્યતાઓ અનુસાર આ સિદ્ધિ યંત્ર જ છે જે સમગ્ર વાતાવરણ તથા દર્શનાર્થીઓને સકારાત્મક ઉર્જાથી ભરી દે છે. આ મંદિરમાં પ્રસ્થાપિત પ્રતિમા પાંડવ યુગની છે. પ્રાચીન સમયમાં સોલંકી રાજવીઓ અવારનવાર ઐઠોર આવતા અને પૂજન અર્ચન કરતા અને મહાન કાર્યોના શુભારંભ પ્રસંગે અહીં પૂજન કર્યા બાદ જ તેઓ કાર્યની શરૂઆત કરતા હતા. આ ગણેશજીના મંદિર સાથે વિવિધ દંતકથાઓ પણ જોડાયેલી છે. તેની વાત કરીએ તો પ્રાચીન કાળમાં દેવોના લગ્ન હોવાથી દેવી દેવતાઓની જાન જોડાઈ હતી, પરંતુ વાંકી સુંઢવાળા અને દુંદાળા ગણેશજી વિચિત્ર દેખાવના કારણે તેમને આમંત્રણ આપવામાં ન આવી. જાન ઐઠોર અને ઊંઝા વચ્ચે આવેલા સોમનાથ મહાદેવના મંદિર નજીક પહોંચી ત્યારે ગણેશજીના કોપને કારણે જાનમાં જોડાયેલ તમામ રથ ભાંગી પડ્યા. આ ઘટનાનું કારણ સમજાતા 33 કરોડ દેવી દેવતાઓ પોતાના ઘોડા અને બળદ બાંધી પુષ્પાવતી નદી કિનારે આવ્યા અને ગણપતિ દાદાની પૂજન અર્ચન કરી ગણેશજીને પ્રસન્ન કર્યા. આ પ્રસંગે ઐઠોરના તળાવના કિનારે ગોઠ વહેંચી હતી. આ દંતકથાના ભાગરૂપે આજે તેને ગથિયું તળાવ કહેવામાં આવે છે અને ઘોડા બળદ બાંધ્યા હતા તેને ગમાણિયું તળાવ કહેવામાં આવે છે. આ બંને તળાવ હાલ ગામમાં મોજૂદ છે. આ સિવાય નદી કિનારે 30 કરોડ દેવી દેવતાઓનું નાનું મંદિર પણ બિરાજમાન છે. એક બીજી દંતકથા અનુસાર દેવરાજ ઇન્દ્રના લગ્ન હોવાથી શિવ પરિવાર પણ જાનમાં જોડાયો હતો. જાન ઉત્તર તરફ જઈ રહી હતી ત્યારે ભારે કાયાવાળા ગણેશજી વધુ ચાલી શકે તેમ ન હતા, તેથી ભગવાન શંકરે ગણેશજીને અહીં ઠેર કહેવાનું કહ્યું હતું. શિવજીના આ ઠેર નામના શબ્દથી ઐઠોર ગામની ઉત્પત્તિ થઈ હોવાનું માનવામાં આવે છે. ગણેશજી ઐઠોર રોકાણા અને શિવ પાર્વતી અને કાર્તિકેય જાનમાં આગળ ચાલ્યા, પરંતુ થોડે દૂર ગયા પછી માતા પાર્વતીજીએ પોતાના દીકરાને મૂકીને જાનમાં જવાની અનિચ્છા દર્શાવી, તેથી માતા પાર્વતી ઊંઝામાં રોકાઈ ગયા જ્યાં આજે પણ ઉમિયા માતાજીનું સ્થાનક આવેલું છે. જાન આગળ વધી તો પોતાના ભાઈ અને માતા વગર આગળ વધવાનું ના ગમતા કાર્તિકે સિદ્ધપુર મુકામે રોકાઈ ગયા જ્યાં આજે પણ કાર્તિકેયજીનું મંદિર બિરાજમાન છે. ઉત્તર ગુજરાતના લોક સાહિત્ય અને સ્થાપત્યના જાણકાર ડૉક્ટર અમૃતભાઈ પટેલના મત મુજબ
ऐठोरना आ गणेश मंदिरनું નિર્માણ કોણે કર્યું તેના કોઈ ચોક્કસ પુરાવા મળતા નથી, પરંતુ મૂર્તિ વિધાન તથા અસલ મંદિરની સ્થાપત્ય શૈલી જોતા આ મંદિર 11મી સદીમાં નિર્માણ પામેલું હોવાનું અનુમાન કરી શકાય છે। આ મંદિર અતિ ઐતિહાસિક હોવાથી પથ્થરો જીર્ણ થવાથી મૂળ પ્રતિમાને યથાવત રાખીને જૂના મંદિરને અસલ શિલ્પકલા મુજબનું જ નવું ભવ્ય મંદિર રાજસ્થાનના બસી પહાડપુરમ પથ્થરમાંથી શિલ્પશાસ્ત્ર અનુસાર નિર્માણ પામેલ છે। વર્ષ 2006ના ડિસેમ્બર માસમાં મંદિરનો પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો, જેમાં લાખો શ્રદ્ધાળુઓએ દર્શન તથા ભોજનનો લાભ લીધો હતો। યાત્રાધામ ઐઠોર ખાતે ગણપતિ દાદાના તમામ ઉત્સવો ભારે હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે। દર માસે સંકટ ચતુર્થી ભક્તિભાવથી ઉજવવામાં આવે છે। આ સિવાય ગણપતિ દાદાના જન્મ દિવસે ગામના તમામ લોકો મંદિરમાં શ્રદ્ધાપૂર્વક હોમ હવન કરે છે, પછી આખા ગામમાં ઘેર ઘેર લાડુની પ્રસાદી બનાવવામાં આવે છે। દર વર્ષની ચૈત્ર સુદ ત્રીજ, ચોથ અને પાંચમના દિવસે અહીં ઐતિહાસિક સુકનનો મેળો ભરાય છે, જે આખાય પંથકમાં આગવું મહત્વ ધરાવે છે। આ મેળાના 3 દિવસ ગામનું રોજિંદું કામ પણ સ્થગિત કરવામાં આવે છે અને સૌ કોઈ ગ્રામજનો દાદાના મેળાને જ મહત્વ આપે છે। આ 3 દિવસ દરમિયાન વિવિધ પદ્ધતિથી સુકન જોઈને આવનાર નવા વર્ષના વર્તારા ઉપરથી ખેડૂતો તથા વેપારીઓ ખેતી તથા વેપારનું આયોજન કરે છે। કહેવાય છે કે ઐઠોર સ્થાનકમાંથી લેવાયેલ ધાન્યના 5 દાણાઓ લઈ આપણા ઘરના અનાજના ડબ્બામાં મૂકવામાં આવે તો ઘરનું ધાન્ય સમગ્ર વર્ષ દરમિયાન સારું રહે છે અને તે ખૂટતું પણ નથી। શ્રી ગણપતિ દાદાના મંદિરની સામે અતિ પ્રાચીન વિષ્ણુનું મંદિર આવેલું છે, જેમાં અત્યારે પ્રતિમા અસ્તિત્વમાં નથી। આ ઐતિહાસિક મંદિરનો વહીવટ અને વિકાસ શ્રી ગણપતિ ટ્રસ્ટ ઐઠોર દ્વારા કરવામાં આવે છે। ગણપતિ દાદાના મંદિરની સેવા પૂજાનું કામ અગાઉ ઐઠોર ગામના ગોસ્વામી ભાઈઓ કરતા હતા, પરંતુ તેમણે સ્વૈચ્છિક રીતે ગામના ગ્રામજનોને મંદિરની સેવા પૂજા કરવાનું કામ સોંપેલ છે। દાદાની પ્રતિમા ખુદ દેવોએ રેણુ એટલે કે માટીમાંથી બનાવી હતી, તેથી ગણેશજી અહીં રેણુપતિના નામે જગવિખ્યાત થયા છે। દોસ્તો, હિન્દુ ધર્મમાં ગણેશજીનું સ્થાન સૌ પ્રથમ અને સુકનવંતુ છે। દરેક શુભ કાર્યની શરૂઆત સૌ પ્રથમ ગણેશજીની પૂજા કરીને કરવામાં આવે છે। આજે ઐઠોર ગામ લાખો ભાવિક ભક્તોનું આસ્થાનું કેન્દ્ર બનેલ છે। જે પણ કોઈ ઐઠોર ગામના આ ગણપતિ દાદાના દર્શન કરી લે તો તેને જીવનભરના દુઃખોમાંથી મુક્તિ મળે છે, તેથી જ તો લાખો ભક્તો અહીં દર્શન કરીને પાવન થયા છે। તો દોસ્તો, ગણપતિ દાદાની આ મુલાકાત અહીં પૂરી થાય છે। આ વિડીયોમાં ફક્ત આટલું જ, અને તમને પણ જ્યારે સમય મળે ત્યારે દાદાના દર્શનનો લહાવો જરૂરથી લેજો। તો દોસ્તો, આ વિડીયો અહીં પૂરો થયો। ચાલો મળીએ આગળના વિડીયોમાં, ત્યાં સુધી આવજો।